जे बने, जारे बने, जेवु बने, मारी साथे जे काई पण बने, ए बधुज, ए बधुज। पास्ट मा एवु कंईक थयेलू ज होय, जे में बीजा साथे कर्यु होय, एवुच कोनी साथे थतु होई, मारी साथे। केम के कर्म एटले शु होई? कर्म एटले मात्र रिएक्शन ज होई, अने रिएक्शन एक्शन वगर क्यारे न होई। रिएक्शन एक्शन वगर क्यारे न होई, एटले मैं जे कर्यु छ भूतकाळ में, पास्ट में, क्यारेक कोई भाव में, एज पाछू रिपीट थई रह्युं छे मारी साथे। केम? भगवान के जे तू करे अन्य साथे ते थाय छे तारी साथे। तू जे करतो नथी ते तारी साथे थतुं ज नथी। पण कोई व्यक्ति रस्ते चलता जा रही छे, अचानक वीजळी पड़ी गई, अचानक एमने क्या कोई व्यक्ति ने हैरान करेला था, बराबर। परंतु परमात्मा के ते कोई ना कोई प्रकारे कोई ने दुख आप्यू हशे। कर्म नो संबंध व्यक्ति साथे नथी होतो, कर्मनो संबंध कर्म साथे जो होई छे। आपणे मानीए छे कि मैं एने दुख आप्यु हशे एटले ए मने दुख आपे छे, प्रभु कहे ना जरूरी नथी। महावीरे जेना कानमां शिशु रड्यो होई ए ज व्यक्ति आवीने महावीरना कानमां खीला मारे एवुं जरूरी नथी। भगवान कहे छे कि तारो संबंध कर्म साथे होय, व्यक्ति साथे क्यारे न होय। कर्मनी साथे आत्मानो संबंध होय छे, व्यक्तिनी साथे आत्मानो संबंध नथी होतो। अने एटले ज आखी कर्मनी थीरी समझी बहु जरूरी छे। आपणे हमेशा शुं कहीए कि मैं एने हैरान कर्यो हशे ने એટલી મને હેરાન કરે છે, મેં એને દુઃખ આપ્યું હશે એટલે મને દુઃખ આપે છે, મેં એની સાથે કંઈક એવું કર્યું હશે એટલે મારી સાથે આમ કરે છે, મેં એને પહેલાં કંઈક હેરાન કર્યા હતા એટલે મારી સાથે। ભગવાન કહે છે ના, જરૂરી નથી। તમે જેને હેરાન કરો એ તમને હેરાન કરે એવું જરૂરી નથી। કેમ? તમે જેને હેરાન કર્યા પણ એ વ્યક્તિએ તો ક્ષમતા રાખી, પોતાના કર્મો ખપાવી દીધા, બધું પૂરું થઈ ગયું, મોક્ષમાં ચાલ્યા ગયા। હવે જો તમે એને હેરાન કર્યા હોય તો જ્યાં સુધી એ તમને હેરાન ન કરે ત્યાં સુધી તમારું ખાતું પૂરું થાય નહીં, તો ત્યાં સુધીનો મોક્ષ અટકી જાય કે ના અટકી જાય? અટકી જાય? ભગવાન કે છે એવું ના હોય। તમે જ્યારે કાંઈ પણ કરો છો તો એની ઇફેક્ટ કર્મો ઉપર આવે છે, અને એ કર્મોના વિપાક રૂપે, એ કર્મના ઉદય રૂપે તમારી સાથે પણ એવું કંઈક થાય છે। તમે કોઈની સાથે કંઈક કર્યું એટલે એ જ વ્યક્તિ તમારી સાથે એવું કરે એવું જરા પણ જરૂર નથી। છતાં આટલા વર્ષોથી તમે લોકો શું માનતા હતા? મેની સાથે કંઈક કર્યું હશે
મેં એને ગયા જન્મમાં કંઈક હેરાન કર્યા હશે, મારું એનું ગયા જન્મમાં કંઈક લેણું બાકી હશે, એટલે લેવા માટે ભગવાન કહે છે તારું લેણું કે તારું દેણું કંઈ હોતું જ નથી, જે હોય જ એ માત્ર તારા કર્મો હોય જ, અને તારા કર્મ અનુસાર જ તારા સુખ દુઃખ સંયોગો વિયોગો અનુકૂળતા પ્રતિકૂળતા સંબંધો અને લાગણી આ બધું જ સર્જાતું હોય છે. જગતના જેટલા પણ સંયોગ મળે છે, જગતના જેટલા પણ સંયોગ મળે છે, અનુકૂળ વ્યક્તિ પ્રતિકૂળ વ્યક્તિ, અનુકૂળ વસ્તુ પ્રતિકૂળ વસ્તુ, એ તારા કર્મ અનુસાર જ મળે છે. જગતમાંથી કાંઈ પણ મળે, દુનિયામાંથી તમને કોઈ પણ વસ્તુ વ્યક્તિ વાતાવરણ કાંઈ પણ મળે, મળે નહીં, એ કર્માધીન જ હોય. જેટલું પણ મળે તેટલું કર્માધીન જ હોય. કર્મનો સંબંધ બાહ્ય જગત સાથે જ હોય છે. કર્મનો સંબંધ બાહ્ય જગત સાથે જ હોય છે. તારી સાથે જે કંઈ પણ થાય, તને જે મળે, જ્યાં મળે, જ્યારે મળે, જેવું મળે, એ તારું આપેલું જ મળે છે. કોઈ આપે અને તને મળે ઇમ્પોસિબલ. આપણામાં એક કહેવત છે કે વડીલોના, બોલો, વડીલોના પુણ્ય આડા આવ્યા. કેમ તમારામાં કહેતા હોય ઘણી વાર, પણ વડીલનું પુણ્ય વડીલ ભોગવે કે તમે ભોગવો? બોલો, વડીલોના પુણ્યને વડીલ ભોગવે કે તમે ભોગવો? કોઈના કર્મ કોઈને ક્યારેય પણ સુખી દુઃખી કરી શકે જ નહીં. તમારા કર્મ તમને સુખી દુઃખી કરી શકે અને કોઈના કર્મ એને સુખી દુઃખી કરી શકે. માનો કે કોઈ વ્યક્તિ ઓફ થઈ ગઈ અને એના સ્મરણાથી તમે પાઠ બનાવી દીધી, અને પાઠ ઉપર બેસી અને મારા સાથે વ્યાખ્યાન આપે છે, તો એ પાઠ ઉપર બેસીને જો મારા સાથે વ્યાખ્યાન આપે છે, એનું પુણ્ય તમે બનાવી તો તમને મળે કે જેના સ્મરણાર્થે બનાવી છે એને મળે? કોઈ વ્યક્તિ ઓફ થઈ જાય, કોઈ વ્યક્તિ ઓફ થઈ જાય અને પછી એની પાછળથી કંઈ દાન કરવામાં આવે, કે એની પાછળથી કંઈ પુણ્ય કરવામાં આવે, એની પાછળથી કંઈ જમાડવામાં આવે, એની પાછળથી કંઈ પણ કરવામાં આવે, આવો રિવાજ ચાલતો હોય ને? પરંતુ જ્યારે આવો કોઈ રિવાજ ચાલતો હોય ને, આવી કોઈ પરંપરા હોય, તો તમે એની પાછળથી કોઈ વ્યક્તિના મૃત્યુ પાછળથી કંઈ પણ કરો, એનું પુણ્ય એના ગુડલક તમને મળે કે એને મળે? એને મળે કે કરે એને મળે? ભગવાન કહે છે કે જે કરતા છે ને એની સાથે જ કર્મ જોડાય છે. જેના માટે કરતા છે એના માટે કર્મ જોડાય એવું જરૂર નથી. જે કરતા હોય છે તેની સાથે જ કર્મ જોડાતા હોય છે. એટલે આખી કર્મની થિયરી, આખી કર્મની થિયરી બહુ સમજવા જેવી છે. ઘણી વખત એવું થાય કે આપણે અલગ અલગ માન્યતામાં હોઈએ, પરંતુ જો એક વાર સત્ય માન્યતામાં આવી જઈએ તો આપણે ખબર પડે કે આપણી સાથે જે કંઈ પણ થાય છે એનો કરતા પણ હું જ છું અને એનો ભોગતા પણ. કોઈના કર્મ કોઈને ક્યારેય, બોલો, કોઈના કર્મ કોઈને ક્યારે ભોગવવા પડે જ નહીં. મારું કરેલું એની ઇફેક્ટ મને જ થાય, અને તમારું કરેલું હોય એની ઇફેક્ટ કોને થાય? હું ઉપસગરમ બોલું અને તમને લાભ થઈ જાય, ઇમ્પોસિબલ. હલો, નમ્ર મની ઉપસગરમ બોલે, તમે એના જાપ સાંભળવા માટે બેસી જાઓ અને તમને એના બોલવાથી એનું પુણ્ય તમને મળી જાય, બને કે ન બને, એક ટકો લાભ ન થાય. હેલો, નમ્ર મુનિ માંગલિક બોલે અને તમારું કામ થઈ જાય, ઇમ્પોસિબલ ન થાય. એ બ્રહ્મથી તમારે બહાર નીકળી જવું પડે. એ સાંભળતી વખતે તમારી અંદરમાં જેટલી શ્રદ્ધા હોય, જેટલી ભક્તિ હોય, જેટલા ભાવ હોય, અને એ ભાવોને કારણે તમારા કર્મો જેટલા નષ્ટ થાય એટલી તમને લાભ થાય. તમને એ સમય ભાવ ન હોય તો એની અસર તમને કાંઈ થઈ શકે? ભગવાન કહે છે જે કરતા છે એ જ ભોગતા છે. કરતા કોઈ હોય અને ભોગતા કોઈ હોય એવું ક્યારે બનતું જ નથી. એટલે બહુ એક જાણવા જેવી વસ્તુ છે, કર્મનો સંબંધ
કર્મનો સંબંધ કર્મ સાથે હોય છે, કર્મનો સંબંધ ક્યારેય વ્યક્તિ સાથે હોતો જ નથી. કોઈ પણ વ્યક્તિ તમને દુઃખ આપે છે તો તમારે એવું કહેવાની જરૂર નથી કે મેં એને બોલો મેં દુઃખ આપ્યું હશે ને એટલે મારે ભોગવવાનો વારો આવ્યો. એને મિથ્યા માન્યતા કહેવાય છે. મેં એને દુઃખ આપ્યું હશે એટલે મારે દુઃખ ભોગવવાનો વારો આવ્યો એને ભગવાને મિથ્યા માન્યતા કીધી છે. મેં કોઈને અસાતા આપી હશે એટલે મને અસાતા આવી છે એને સમ્યક માન્યતા કહેવાય છે. સમજાય છે? એટલે એનો મિનિંગ શું થયો ખબર છે? કોઈ પણ વ્યક્તિ ક્યારેય ગુનેગાર હોતી નથી. કોઈ પણ વ્યક્તિ ક્યારેય ગુનેગાર હોતી નથી તમારા માટે. કોઈ પણ વ્યક્તિ તમારા માટે ક્યારે ગુનેગાર હોતી જ નથી. સુકામ બહુ સમજવા જેવું છે, બહુ ડીપ જાઓ તમને ખબર પડશે. કોઈ પણ વ્યક્તિ તમારા માટે ગુનેગાર હોતી જ નથી. તમારા કર્મ જ તમારા શું હોય છે? ગુનેગાર હોય છે. અને તમારા કર્મોનો કરતા કોણ હોય છે? એ તમે સ્વયં હો છો એટલે ઓટોમેટિક ગુનેગાર કોણ થઈ ગયો? કોઈ વ્યક્તિ તમને માનો કે અત્યારે રોડ ઉપર જતા હો અને બરોબર ગાડી કે સાયકલ કે કાર કે બરોબર ન ચલાવે તમને અડાડી દે, તમને વાગે, તમને માનો કે ફ્રેક્ચર થઈ જાય, રાઈટ? તો એણે તમને ફ્રેક્ચર આપ્યું છે કે તમારા કર્મોએ તમને ફ્રેક્ચર આપ્યું છે? રસ્તા ઉપર તમે જતા હો અને એકાદો લાફો કોક મારી દે એમને, એકાદો પાગલ માણસ નીકળો એને કંઈક ભાન ન હોય એમને તમને લાફો મારી દે. હવે એણે તમને લાફો માર્યો છે કે તમારા કર્મોએ તમને લાફો માર્યો છે? પણ તમે શું માનશો? એને માનશો કે તમને માનશો? ક્યારેય પણ ભગવાન કહે છે તારી સાથે જે કંઈ પણ થાય છે તેનો કરતા અને તેનો ભોગતા તું સ્વયં જ હો છો. પરંતુ આપણને હંમેશા નિમિત્તમાં દોષ લાગે છે, આપણને તે વ્યક્તિમાં દોષ લાગે છે, આપણને તે વ્યક્તિ ગુનેગાર લાગે છે. અને જ્યારે બીજાને ગુનેગાર માનીએ છીએ ને ત્યારે આપણો ગુસ્સો વધે કે ઘટે? બીજાને ગુનેગાર માનીએ તો આપણો ગુસ્સો વધે કે ઘટે? વધે. બીજાને ગુનેગાર માનીએ તો આપણો એની માટેનો આક્રોશ, આપણો એની માટેનો આવેશ, આપણે એની માટેની નેગેટિવિટી વધે કે ઘટે? પરંતુ જો હું મને જ ગુનેગાર માનું તો લ્યો તું પોતાને લાફો માર, હવે મારી શકાશે નહીં મારી શકાય? તું પોતાને કાંઈ સજા આપી દે, આપી શકાશે નહીં આપી શકાય? એટલે બહુ સમજવા જેવી વાત છે. મોટા ભાગના લોકો માનતા હોય છે કે મારું એની સાથે કંઈક લેણું હતું અને કાં મારું એની સાથે કંઈક દેણું હતું. કોઈ સાથે તમારું લેણું નથી હોતું અને કોઈ સાથે તમારું કંઈ દેણું હોતું જ નથી. તમારો સંબંધ હોય છે કર્મો સાથે અને તમારા કર્મો જેવા હોય છે ને એના અનુસાર, બોલો, એના અનુસાર તમને વસ્તુ, વ્યક્તિ અને વાતાવરણ મળે છે. હલો ટીમડિયા, કર્મને કારણે જિજ્ઞા મળી છે કે પછી તારું એની સાથે કંઈ સંબંધ હતો એટલે મળી છે? પાસ્ટમાં એની સાથે કોઈ રિલેશન હતું એટલે એ પર્સન મળ્યું છે કે પછી તારા કર્મો એ પ્રમાણેના હતા માટે એ પર્સન મળ્યું છે? ભગવાન કહે છે પાસ્ટના કોઈ રિલેશનને કારણે કોઈ વ્યક્તિ ક્યારે મળતી જ નથી. પાસ્ટના કોઈ રિલેશનને કારણે કોઈ વ્યક્તિ ક્યારે મળતી જ નથી. તમારા કર્મો જે પ્રકારે ભોગવવાના હોય એવા અનુસારની વ્યક્તિ ઓટોમેટિક સેટ થઈ જતી હોય છે. માનો કે બહુ અનુકૂળ છે તો તમે કોકને અનુકૂળતા આપી હતી ને એટલે તમારા અનુકૂળતાના કર્મો હતા એટલે અનુકૂળ વ્યક્તિ મળી છે. તમારા પ્રતિકૂળતાના કર્મો હતા તો તમને ઓટોમેટિક શું મળી ગઈ છે? પ્રતિકૂળ વ્યક્તિ મળી ગઈ છે. કોઈ પણ વ્યક્તિ તમારી લાઈફમાં આવે છે એની સાથે પાસ્ટનું કોઈ કનેક્શન હોતું જ નથી. કોઈ પણ વ્યક્તિ તમારી લાઈફમાં આવે છે એમાં પાસ્ટનું કોઈ કનેક્શન હોતું જ નથી. તમારું કનેક્શન હોય છે કોની સાથે? કર્મો સાથે હોય છે. જેવા જેવા પ્રકારના સંયોગ અને વિયોગ, જેવા પ્રકારના સંયોગ અને વિયોગ તમે કોઈના આપ્યા હોય એવા જ પ્રકારના સંયોગ અને વિયોગ કોની સાથે થવાના હોય?
તમારી સાથે થવાના હોય. પણ ગુરુદેવ બહુ બહુ હેરાન કરે છે. ઘણા બધા માડી આવે ને, એ મને ફરિયાદ કરતા હોય કે મારો દીકરો મને બહુ મારે છે. કોણ મારે છે? ઘણા બધા માડી એમને ફરિયાદ કરતા હોય કે અમારો દીકરો બહુ મારે છે અને દીકરાની વાઇફની સામે જ મને મારે છે. બનતું એવું, ઘણી વાર એવું બનતું હોય. કોઈ વ્યક્તિનો કંટ્રોલ ન હોય એટલે, પણ મેં એનું શું કર્યું હશે, મેં એની સાથે શું કર્યું હશે? માડી તમારે કાંઈ વિચારવા જેવું છે જ નહીં. તમારે એની સાથે કોઈ નિસ્બત હતી જ નહીં. તમારી નિસ્બત કોની સાથે હતી? તમારા કર્મો સાથે હતી. તમે કોઈકને માર્યું હશે અને તમે કોઈકને અપમાનપૂર્વક માર્યું હશે. માર્યું તો હશે પણ અપમાનપૂર્વક માર્યું હશે, એટલે તમને અત્યારે માર પણ પડી રહ્યો છે અને અપમાનજનક સ્થિતિમાં માર પડી રહ્યો છે. જેટલા પણ સંયોગો ગોઠવાય ને, એવા જ પાસ્ટમાં સંયોગો ગોઠવાયેલા હોય છે. જેવું આજ છે ને, એવું જ પાસ્ટમાં હોય છે. નહીતર તો શું થશે ખબર છે? શું થશે? તમે એમ કહેશો કે હા, ગયા ભાવમાં છે ને મેં નમ્ર મુનિને વ્યાખ્યાન સંભળાયું હતું ને, એટલે આ ભાવમાં નમ્ર મુનિ હજી ન સમજાણું કઈ. તમે એમ કહેશો જે ગયા ભાવમાં આપણે બીજા સાથે કર્યું હોય ને, આ ભાવમાં આપણી સાથે કરે છે, એટલે ગયા ભાવમાં તમે મને વ્યાખ્યાન સંભળાયું હતું, એટલે આ ભાવમાં હું તમને મને આવું ના બને. એટલે એક માન્યતાનો છેદ ઉડાડી દો. એટલે એક માન્યતાને તમારી અંદરમાંથી ડિલીટ કરી નાખો કે મેં એની સાથે આમ કર્યું હતું એટલે મારી સાથે આમ કરે છે. ના, જરૂરી નથી કે તમે એની સાથે કર્યું હતું. તમે કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારે કંઈ કરેલું હતું, એનું રિએક્શન તમારી પર અત્યારે. એટલે યાદ રાખો, કર્મનો સંબંધ કર્મ સાથે હોય છે. કર્મનો સંબંધ વ્યક્તિ સાથે નથી હોતો. કર્મનું કનેક્શન કર્મ સાથે હોય છે. કર્મનું કનેક્શન ક્યારે વ્યક્તિ સાથે નથી હોતું. વ્યક્તિ તમને સુખી કે દુઃખી કરી શકે જ નહીં. વ્યક્તિ તમને સુખી દુઃખી કરી શકે જ નહીં. જો તમારા કર્મ હોય તો જ વ્યક્તિ તમને સુખી કરી શકે, અને તમારા કર્મ હોય તો જ તમને વ્યક્તિ દુઃખી કરી શકે. એટલે આજથી તમારા થિંકિંગ લેવલમાં એક ચેન્જીસ લાવો. કયો ચેન્જીસ? કે મને બહુ હેરાન કરે છે, કેમ કે મેં એને ભૂતકાળમાં બહુ હેરાન કર્યા હતા. આ થિંકિંગ તમારી અંદરમાંથી આજથી શું થવું જોઈએ? ભગવાન કહે છે, ભગવાને જેના કાનમાં સિસુરેડું, બરાબર, જ્યારે પરમાત્મા મહાવીર શું હતા? કોઈ રાજા હતા. અને જ્યારે રાજાએ શું કરેલું હતું? રાજાએ શું કરેલું હતું? એ રાજાએ સમય સંગીતકારને કીધેલું હતું કે તું બંધ કરી દેજે, અને એની વાતને માની નહીં. અને માની નહીં એટલા માટે એના કાનમાં શું રેડવામાં આવ્યું? જો જેના કાનમાં તે શિશુ રેડવામાં આવેલું હતું, તેના કાનમાં પહેલી વાર શિશુ રેડ્યું કે એણે પણ કોઈના કાનમાં પહેલાં રેડ્યું હતું? બોલો, એની સાથે જે દુઃખ આવ્યું, પહેલી વાર દુઃખ આવ્યું હોય કે એને પણ કોક સાથે એવું કર્યું હોય માટે દુઃખ આવ્યું હોય? રાઈટ, એણે પણ કોક સાથે એવું કંઈક કરેલું હશે, એટલે એના કાનમાં શું આવ્યું છે? શિશુ આવ્યું છે. પણ હવે રેડનાર કોણ છે? તો હવે રેડનાર આ વ્યક્તિ છે. આ જ વ્યક્તિ હવે જ્યારે મહાવીર બનશે, ત્રિપુષ્ટ જ્યારે મહાવીર બની જશે, ત્યારે શું થશે? ત્યારે પાછું એના કાનમાં એ જ રેડવા માટે આવશે કે કોઈ બીજું રેડવા માટે આવશે? અને માનો કે એના કાનમાં એ જ રેડવા માટે આવ્યું, તો હવે એને તો કર્મ બંધાઈ ગયા હશે. કાનમાં જેને ખીલા માર્યા એને કર્મ બંધાઈ ગયા હશે. હવે મહાવીરનો તો મોક્ષ થઈ ગયો, પણ મોક્ષ થતો હોય ત્યારે યમરાજ કહેવા માટે આવશે, કર્મનો હિસાબ રાખવાળો કહેવા માટે આવશે ને? ભાઈ, તમારે હજી કોઈના કાનમાં મારવાનું બાકી રહી ગયું છે. જ્યાં સુધી નહીં મારો ત્યાં સુધી તમારો મોક્ષ નહીં થાય. આવું હોય કે ના હોય? તો પરમાત્મા કહે છે ને, આવું ક્યારે હોતું જ નથી. કોઈ એમ કહેતું હોય કે જૂની ફાઇલો હતી એટલે આમ થઈ ગયું ને આમ થઈ ગયું, નહીં. ભગવાન કહે છે કે તારો સંબંધ છે તારી એક્શન સાથે, એક્શનનો સંબંધ છે કર્મો સાથે, અને કર્મનો સંબંધ છે ફરી તારી સાથે. કોઈ વ્યક્તિ સાથે તારો સંબંધ ક્યારે? જો વ્યક્તિ સાથે સંબંધ માનવામાં આવે ને, તો શું થાય છે? તો પરંપરા ચાલુ રહે છે. કોઈ વ્યક્તિ સાથે જો સંબંધ માનવામાં આવે તો પરંપરા શું રહે છે?
ચાલુ રહે છે. આ વખતે તમે એને હેરાન કરો, આવતી વખતે એ તમને હેરાન કરે, પછીના વખતે તમે એને હેરાન કરો, અને પછીના વખતે તો કોઈનો ક્યારે બોલો તો કોઈનો ક્યારે મોક્ષ થાય જ નહીં. અને તો પછી જેટલા પણ મળે એટલા વેરી મળે, ન સમજાણું કઈ, તો જેટલા પણ મળે એટલા શું વેરી મળે, ગયા ભવનું વેર તું પૂરું કરવા માટે આ ભવમાં આવ્યા, અને આ ભવમાં જે વેર છે હવે આવતા ભવમાં. પ્રભુ કહે છે કે ના, આખી કર્મની થીરી જ અલગ છે, આખી કર્મની થીરી જ અલગ છે. તે જે કાંઈ પણ કરેલું છે તે તારે ભોગવાનું છે. જેનો કરતા તું છે એનો ભોગતા તું છે. એમાં કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ કે કોઈ વાતાવરણ સાથે તારો સંબંધ હોતો જ નથી. અને જેવો વ્યક્તિ સંબંધ જાય, જેવો વ્યક્તિ સંબંધ જાય એટલે વ્યક્તિને ગુનેગાર માનવાની માન્યતા પણ જાય. જ્યાં સુધી વ્યક્તિ સંબંધ છે ત્યાં સુધી વ્યક્તિને ગુનેગાર માનવાનું મિથ્યાત્વ હોય છે. પણ જે સમય વ્યક્તિ જ ગુનેગાર નથી, અને જો વ્યક્તિ જ ગુનેગાર નથી તો પછી વ્યક્તિને કારણે મને દુઃખ થયું આ માન્યતા પણ શું થઈ જવાની, નીકળી જશે કે નહીં નીકળી જાય. એટલે બહુ ક્લિયર સાયન્સ છે, ભગવાન મહાવીરનું બહુ ક્લિયર સાયન્સ છે કે આ આમ છે માટે આમ છે, આનું આમ છે માટે આમ છે, આને આની સાથે કોઈ સંબંધ છે જ નહીં. તમે તમારા ઘરમાં છો, તમારા પરિવારમાં છો, અને પરિવારમાં ત્રણ વ્યક્તિ અનુકૂળ છે ને બે વ્યક્તિ પ્રતિકૂળ છે, પાંચ અનુકૂળ છે ને બે અનુકૂળ નથી, એક અનુકૂળ છે ને એક અનુકૂળ નથી, આવું કેમ થાય? આવું થાય ને તમારા ઘરમાં કે આમ તો બીજા ત્રણ જણા અનુકૂળ છે પણ એક વ્યક્તિ બહુ પ્રોબ્લેમ કરે છે, બાકીના ત્રણ મને બહુ સાચવે છે પણ એક વ્યક્તિ મને બહુ, કોને ખોન, મેં એની સાથે શું કર્યું હશે? બોલો, તમે એની સાથે કંઈ કર્યું હતું એટલે હેરાન કરે છે? હા, ભગવાને તેની માટે બીજો એક શબ્દ આપ્યો છે, નેહાનુબંધન અને વેરાનુબંધન. એની માટે ભગવાને બીજા બે શબ્દ આપ્યા છે. જે સમયે ગજસકુમાલ સ્મશાનમાં ઉભા હોય, જે સમયે ગજસકુમાલ સ્મશાનમાં ઉભા હોય અને એ સૌમિલ બ્રાહ્મણ એમને દૂરથી જોવે, હવે શું થાય? દૂરથી જોયા પછી શું થાય? તો કે તેના અંદરમાંથી દ્વેષ બહાર આવે. કોઈ આત્મા માટે દ્વેષાનું બંધન હોઈ શકે છે, અને કોઈ આત્મા માટે રાગાનું બંધન હોઈ શકે છે. દ્વેષાનું બંધન હોય ને એવી વ્યક્તિને કોઈ ગમે ત્યારે પણ જોવે ને તો જોતા હવે તેને એના પ્રત્યે અણગમો જ થાય. એ ગમે એટલું સારું કરે ને તો પણ એને એના પ્રત્યે શું થાય? તો પણ તેને તેના પ્રત્યે અણગમો જ થયા કરે. આવું પણ બની શકે. અને કોઈ વ્યક્તિ ગમે એટલું ખરાબ કરતી હોય પણ જો તમારો એની સાથે રાગાનું બંધન હોય ને તો શું થાય? તમને એના પ્રત્યે રાગ જ થયા કરે. તમારું ગમે એટલું ખરાબ કરે ને તો પણ તમને રાગ થયા કરે. પણ આ રાગાનું બંધન અને આ દ્વેષાનું બંધન અલગ છે, અને કર્માનું બંધન અલગ છે. સોમિલ જ્યારે ગજસકુમાલને નિહાળે નહીં ત્યારે ગજસકુમાલના કોઈ દ્વેષાનું બંધ બહાર આવ્યા હોય તો કે ના, ગજસકુમાલને કોઈ સાથે દ્વેષાનું બંધ નથી, તો એની સાથે કેમ આવું થાય છે? કે એણે પણ પાસ્ટમાં કોઈને દુઃખ આપ્યું છે, એ કર્મો છે, અને એ કર્મો અત્યારે શું આવ્યા છે? ઉદયમાં આવ્યા છે, અને એ કર્મોને ભોગવવાનો સમય આવ્યો છે. એટલે સામે કોઈ પણ નિમિત્ત આવશે, પછી વસ્તુનું નિમિત્ત આવશે, વ્યક્તિનું નિમિત્ત આવી શકે છે, અને વાતાવરણનું નિમિત્ત આવી શકે છે. માનો કે ત્યાં સોમિલ ન પહોંચે ને, અને ગસકુમાલની ઉપર એ સમય આગ વરસવાની હોય તો ક્યાંકથી ને ક્યાંકથી વીજળી પણ ત્રાટકે, પણ એને દુઃખ આપ્યા વગર કેમ?
તો કે ગસકો માલના કર્મનો ઉદય સ્ટાર્ટ થયો છે, અને કર્મનો ઉદય સ્ટાર્ટ થયો હોય એટલે ક્યાંયથી પણ કોઈ વસ્તુ આવી શકે, કોઈ વ્યક્તિ આવી શકે, કોઈ વાતાવરણ આવી શકે, પણ ત્રણમાંથી કોઈ પણ તમને ઇફેક્ટ આપી દે અને ઇફેક્ટ આપી અને તમારા કર્મનો ભોગવટો થઈ જાય છે. માનો કે સોમિલ ત્યાં ન આવ્યો હોત અને એના માથા ઉપર ગરમ અંગારા ન મૂક્યા હોત તો ગસક માલ બચી જાત કે ન બચી જાત? હલો, બચી જાત કે ન બચી જાત? ગસકુમાલ જે શ્રી કૃષ્ણના ભાઈ હતા અને જે સ્મશાનમાં સાધના કરવા માટે ઉભા રહ્યા હતા, અને દૂરથી જયારે સોમિલ નામનો બ્રાહ્મણ આવે છે, એ બ્રાહ્મણ એક તરફ બ્રાહ્મણ પણ હતો અને સોમિલે પોતાની દીકરીને ગસકુમાલ સાથે પરણાવી એવું નક્કી પણ કરેલું હતું. તો શું આટલું નક્કી કરવા માત્રથી સોમિલને આટલો બધો ગુસ્સો આવી જાય? તો કે ના, આટલું નક્કી કરવા માત્રથી ના આવે. ગજસકુમાલના પોતાના કર્મનો ઉદય હોય અને એ ઉદયમાં સોમિલ શું બનતો હોય? નિમિત્ત રૂપ બની જતો હોય. જો તમારા ઉદય વખતે, જો તમારા ઉદય વખતે કોઈ નિમિત્ત ન હોય તો કર્મનું શું થાય? તમારો ઉદય સ્ટાર્ટ થયો છે કે તમને દુઃખ આવવાનું છે, પણ એ સમયે, પણ એ સમયે સામે કોઈ તમને દુઃખ આપી શકે એવું કોઈ નિમિત્ત નથી તો શું થાય? તો કર્મ ઉભા રહીએ, સ્ટોપ રહીએ કે ના, હમણાં એક કલાક માટે કોઈ આવે ને પછી હું ભોગવા દઈશ, બે કલાક પછી કોઈ આવે ને તો પછી ભોગવા દઈશ, ના આવતીકાલે કોઈ આવશે પછી ભોગવા હશે તો હમણાં હું સ્ટોપ થઈ જાઉં. કર્મો ભોગવટાના સમયે ક્યારે અટકી જાય કે એ તો ભોગવા જ પડે. માનો કે ગસકુમાલના માથા ઉપર અંગારા આવવાના હતા અથવા તો એનું શરીર બળે ને એવા પ્રકારનું કર્મ બંધ એનું હતું. કેમ? તો કે એણે ગયા જન્મમાં કોઈ નાનકડા બાળકના પેટ ઉપર ગરમા ગરમ રોટલો મુકાવ્યો હતો. એણે ગયા જન્મમાં પોતાની દેરાણીને ત્યાં દીકરો હતો અને પોતાને ત્યાં દીકરો ન હતો એટલે ઈર્ષાને વશ થઈને બધા એના વખાણ કરે છે અને મને વંધ્યા કહે છે, તો મારે હવે શું કરવું છે? એના દીકરાને પણ જીવવા દેવો જ નથી. એટલે જ્યારે દેરાણીએ માત્ર ને માત્ર નિર્દોષતાથી પૂછ્યું કે મારા દીકરાના પેટમાં બહુ દુખે છે, શું ઉપચાર કરું? તું એના પેટ ઉપર ગરમા ગરમ બાજરાનો રોટલો મૂકી દે એટલે શું થઈ જશે? એનું મટી જશે. અને જેવું ઓલી બિચારી ભોળી વ્યક્તિ મૂકી દીધું એટલે એ નાનકડું બાળક શું થઈ ગયું? મૃત્યુ પામ્યું. એમણે કોઈને દુઃખ આપ્યું જ, ઓકે? એટલે હવે એના કર્મ જ બંધાણા છે. ભોગવાનો સમય આવી ગયો અને ભોગવાના સમય પર ગસકુમાલ સ્મશાનમાં ઊભા છે, સાધનામાં ઊભા છે, મુનિ બનીને ઊભેલા છે, સંત બની ગયા છે. શું સંત બની જાય એટલે કર્મ ન ભોગવવા પડે? ભગવાન કે જેના સંત હોય તોય ભોગવવા પડે અને તીર્થંકર હોય તોય કાનમાં ખીલા ખાવા જ પડે. કોઈ સંત હોય એટલે એના કર્મનો ઉદય ન થયો નથી, અને સંતને પણ જ્યારે કર્મનો ઉદય આવ્યો, હવે માનો કે એ સમય સોમિલ ન હોત તેના કર્મનું શું થયું હોત? હેલો, તેના કર્મનું શું થયું હોત? એને ભોગવવા પડત કે ન ભોગવવા પડત? ન ભોગવવા પડત કે ભોગવવા પડત? ભગવાન કે છે, જો તમારા કર્મના ઉદય વખતે સામે કોઈ નિમિત્ત ન પણ હોય તો તમારા કર્મો બે પ્રકારે ભોગવાય છે. એકને કહેવાય છે વિપાક ઉદય અને એકને કહેવાય છે પ્રદેશ ઉદય. આ બહુ સમજવા જેવી થિયરી છે. તમારી સામે ભોગવટાના કોઈ પણ નિમિત્ત ન હોય તો કર્મો એમનેમ ખપવા લાગે, ઊભા ન રહે, એમનેમ નષ્ટ થઈ જાય, તમને અસર બતાડ્યા વગર નષ્ટ થઈ જાય, એને પ્રદેશ ઉદય કહેવાય. અને તમને ઇફેક્ટ આપીને, અસર આપીને, તમને ભોગવટો કરાવીને પછી નષ્ટ થાય, તમને વિપાક આપીને, વિપાક એટલે એની અસર, એનો ઉદય, એની ઇફેક્ટ, એ વિપાક આપીને અલગ પડે એને વિપાક ઉદય કહેવાય.
તમે જેટલા કર્મો બાંધો છો ને એમાંથી મોટા ભાગના કર્મો, એમાંથી મોટા ભાગના કર્મો તો પ્રદેશ ઉદયથી ખપી જતા હોય છે. પ્રદેશ ઉદય એટલે કર્મો ભોગવવાનો સમય આવે પરંતુ નિમિત્ત ન હોય એટલે એમને એમ ખપી જાય અને કર્મો અટકેલા ન રહે, અને પ્રદેશ ઉદય કહેવાય છે. અને કર્મો અસર આપીને જાય એને શું કહેવાય છે? એને વિપાક ઉદય કહેવાય છે. તમારા કર્મોનો વિપાક ઉદય ચાલે છે કે પ્રદેશ ઉદય ચાલે છે? અત્યારે શું ચાલે છે? તમારા કર્મોનો વિપાક ઉદય ચાલે છે કે પ્રદેશ ઉદય ચાલે છે? તમને કેવી રીતે ખબર પડે? અત્યારે તમારા ક્યા કર્મો અસર કરીને જઈ રહ્યા છે અને ક્યા કર્મો અસર વગર જઈ રહ્યા છે? માનો કે તમારો અત્યારે એક્સિડન્ટ લખેલો હોય પણ તમે મારી સામે બેઠા છો, હવે શું થાય? એક્સિડન્ટ થાય કે ના થાય તો શું થશે? કર્મોનું શું થશે? એમને એમ ખપી જશે તો પછી અહીંયા જ બેસવું જોઈએ ને? એક્સિડન્ટ થવો જ ન જોઈએ. તો તમારો જે એક્સિડન્ટ થવાનો હોય એવા કર્મો પણ બહુ લોંગ ટાઈમ ના હોય. એટલે માનો કે શરૂઆતના કર્મો કોઈ નિમિત્ત ન મળ્યું એટલે તમારા એમને એમ ખપી રહ્યા છે, પણ જેવા અહીંયાથી બહાર નીકળ્યા ને એટલે તમારો પાછો કોઈની ને કોઈની સાથે પાછો શું થઈ શકે છે? એક્સિડન્ટ થઈ પણ શકે છે. અને ઘણીવાર એવું બને કે તમે અહીંયા બેઠા છો અને અહીંયા બેઠા બેઠા સાધના કરતા કરતા તમારા કર્મો બદલાઈ ગયા તો એક્સિડન્ટ થવાની જગ્યાએ તમને કાંઈ જ ન થાય. આવું બની શકે કે ન બની શકે? આવું બની શકે એટલે આપણા ભાવ સાચા હોય ને તો બધું સારું જ થાય. આપણા ભાવ સાચા હોય ને તો બધું સારું જ થાય, અને આપણા ભાવ કંઈક ખોટા હોય ને તો બધું ખરાબ જ થાય. આપણે બે શબ્દો યાદ રાખવાના, આપણા ભાવ સાચા હોય ને તો બધું સારું જ થાય, અને આપણા ભાવ ખોટા હોય ને તો બધું ખરાબ જ થાય.